ઈડર સહકારી જીન મિલ ખાતે નવીન કાસ્ટોડિયન કમિટી બેઠક યોજાઈ. ઈડર તાલુકાની 17 જેટલી મંડળીઓ સાથે નવીન કમિટીએ ચર્ચા વિચારણા કરી આવનારા દિવસોની રણનીતિ તૈયાર કરી હતી. આજે સહકારી જીનની અંદર દરેક મંડળીઓના પ્રતિનિધિઓ, ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ અને કારોબારીની મિટિંગ બોલાવેલી. 605 દિવસની લડતના અંતે કલમ 81 અન્વયે બોર્ડને બરતરફ કર્યું એની સંપૂર્ણ વાકેફ કરવા માટે દરેક મંડળીઓના પ્રતિનિધિઓને અમે જાણ કરવા માટે આજે એક મિટિંગ કરાવેલી અને અમે અગાઉ જે પણ લડત લડેલા એની વિશેષ માહિતી આપવા માટે દરેકને આજે બોલાવેલા અને આગામી રણનીતિ આપણે શું કરવી અને જીનના વિકાસ માટે, જીનના હિત માટે જે પણ નિર્ણયો કરવાના થાય બધા સાથે મળીને નિર્ણયો કરીએ આ મુદ્દા ઉપર ચર્ચાઓ કરવા માટે આજે અમે એકત્રિત થયેલા. આ કોમ્પ્લેક્સની અંદર જે પણ ભ્રષ્ટાચાર થયા છે એ આ વહીવટદાર સમિતિને સરકારે જ્યારે નિયુક્ત કરી છે એ વહીવટદાર સમિતિ એમાંથી બધી ઊંડી તપાસ કરશે અને જે પણ બન્યું છે એનો અહેવાલ સરકારમાં રજૂ કરવાની જવાબદારી આ વહીવટદાર સમિતિની છે. અમને, ખેડૂતોને, બધાને આ વહીવટદાર સમિતિ ઉપર સંપૂર્ણ ભરોસો છે અને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ વહીવટદાર સમિતિ ચોક્કસ પારદર્શક વહીવટ કરીને અને આ રિપોર્ટ સરકારમાં રજૂ કરશે અને આ લોકોને જે પણ કૃત્ય કર્યું છે એ બહાર લાવશે.